હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફરીથી તમારું મારી ચેનલ જીપીએસસી ઈ સ્ટડી પર. આજે આપણે એસટીઆઈ અને પીઆઈ ના 26 એમસીક્યુ વિશે ચર્ચા કરવાની છે. આ સિરીઝનો બીજો ભાગ છે. તમારે જો પહેલો ભાગ જોવો હોય તો હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને જે લોકોએ મારો પહેલો ભાગ જોયો છે એ લોકોને ખબર હશે કે આપણે કઈ સ્ટ્રેટેજીથી આગળ વધીએ છે. હું તમને અહીંથી નવા વિદ્યાર્થીઓ માટે ફરીથી એક વખત ઇન્ફોર્મ કરી દઉં કે હું તમને અહીંથી ક્વેશ્ચન્સ કહીશ, એના ચાર ઓપ્શન આપ્યા હશે. તમારે ટાઈમરની સાથે તમારો આન્સર લખવાનો છે અને પછી હું એ આન્સર અહીંયાથી તમારી સાથે વેરીફાઈ કરાવીશ. અને તમારે કમ્પ્લીટ 26 આન્સર લખાઈ જાય તમારે તમારા માર્ક્સ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હમણાં તમારે કોઈ નેગેટિવ માર્કિંગ કાઉન્ટ કરવાના નથી. ઓનલી જેટલા સાચા પડ્યા છે એના જ તમારે માર્ક્સ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. રાઈટ, તો વિડીયો કન્ટિન્યુ કરતા પહેલા જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અને જો તમારે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી કરીને મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે આ સાઇટ પર ટાઈમર તમને દેખાય છે, એટલે એ રીતે હું અલગ અલગ ક્વેશ્ચન્સ પ્રમાણે અલગ અલગ ટાઈમિંગ તમને આપીશ. આમાં તો 5 સેકન્ડની જ જરૂર છે ટાઈમિંગની, રાઈટ? કારણ કે આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન્સ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. સોરી, ઓકે, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ઓનલી 5 સેકન્ડ. ઓકે, સ્ટોપ. તો આનો જવાબ આવશે સી, ટંકારા. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શિશુ સમાન ગણી સહદેવને અલંકાર ઓળખાવો. સો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ઓનલી 10 સેકન્ડ. ઓકે, ડન ડન ડન. તો આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે ઉપમા અલંકાર, ઓપ્શન નંબર એ. હવે બીજા બધા જે ઓપ્શન આપ્યા છે એમાં આપણે ચર્ચા કરી લઈએ. રૂપક અલંકાર ક્યારે બને છે? તો જ્યારે ઉપમાન અને ઉપમેય એક જ હોય, એટલે કે એક રૂપ ગણવામાં આવે. ફોર એન એક્ઝામ્પલ, રાધારાણીનું મુખ એટલે ચંદ્ર, એટલે રૂપક અલંકાર કહેવાય. શબ્દાનુપ્રાસ કોને કહેવાય? તો જેમાં શબ્દનો પ્રાસ થતો હોય. એવું જો અહીંયા ઘરે એક્ઝામ્પલ આવે ક્વેશ્ચનમાં, તો ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. અને ઉત્પ્રેક્ષ અલંકાર કોને કહેવાય? કે ઉપરેક મતલબ એકરૂપતાની સંભાવના બતાવવામાં આવે. લાઈક એક્ઝામ્પલ હું તમને આપું તો, આ દાળ દાળ જાણે કે રસ્તા વસંતના, આ ઉત્પ્રેક્ષાનું એક્ઝામ્પલ છે. ઉત્પ્રેક્ષ અલંકારમાં કયા શબ્દ યુઝ થાય? જાણે, રખે અને શકે. આ 3 શબ્દ યુઝ થાય છે ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર બને છે, રાઈટ? તો આ થઈ 4 અલંકારના એક્ઝામ્પલ સાથેની સમજણ. હવે આપણે આગળ વધીએ. તો નીચેનામાંથી કયા પક્ષીને શિકારી અને સફાઈ કામદાર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? આમાં હું તમને ઓનલી 5 સેકન્ડ આપીશ, બીકોઝ આ તો બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, રાઈટ? સો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ડન. તમને 1 સેકન્ડ તો વધારે થઈ ગઈ. ચલો કઈ નહીં, આનો આન્સર આવશે એ, ગીધ, બરાબર? હવે આગળ વધીએ. ગુજરાત રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યામાં કયા વર્ષથી વધારો કરવામાં આવશે? ઓનલી 5 સેકન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ઓકે, ડન. આનો આન્સર આવશે ડી, 2026. ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ, આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. નેક્સ્ટ, કઈ વિન્ડોમાં ટાઇટલ બારનો કલર ઓછો હોય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ, 5 સેકન્ડ. ઓકે, આમાં આન્સર આવશે ઇનએક્ટિવ, એ વિન્ડોમાં. સોરી, આન્સર આવશે એ. ઘોઘા ને દહેજ બાદ હવે ક્યાંથી ક્યાં સુધી ફેરી ચાલુ થશે? આને ઇગ્નોર કરજો, ચાલુ થશે. તો આમાં હું તમને આપીશ 10 સેકન્ડ. ઓકે, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ.
ડન. આનો આન્સર આવશે અમરેલી થી સુરત. નેક્સ્ટ, યુ એન સંઘ હર્ષવર્ધનના દરબારમાં કઈ સાલમાં આવ્યો હતો? ઓનલી 5 સેકન્ડ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. આનો આન્સર આવશે બી, ઈસવીસન 629માં આવ્યો હતો. નેક્સ્ટ, નવલકથા વેરની વસૂલાતની રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે? ઓનલી 5 સેકન્ડ સ્ટાર્ટ. શું આન્સર આવશે આનો? આનો આન્સર આવશે કનૈયાલાલ મુનશી. નેક્સ્ટ, હયું જાણે હિમાલય અલંકાર ઓળખાવો. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. સ્ટોપ. આનો આન્સર આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. હમણાં જ્યારે મેં અલંકારનું આગળ એક્ઝામ્પલ આપેલું એમાં મેં ઉત્પ્રેક્ષા અલંકારની ચર્ચા કરી હતી કે આ અલંકારને ઓળખવા માટે આપણે આ શબ્દ પર ધ્યાન રાખવું પડે છે. આમાં જાને રખે શકે એવા 3 વર્ડ જ યુઝ થાય છે, એટલે અમને ખબર પડી જાય કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. હવે રૂપક અલંકાર. રૂપક અલંકારનું એક્ઝામ્પલ આપણે આગળ જોયું કે જેનો આન્સર જ રૂપક અલંકાર આવતો હતો, રાઈટ. હવે અનન્વય અલંકાર. તો અનન્વય અલંકાર એટલે કેવો અલંકાર? કે એ વ્યક્તિની કમ્પેરિઝન, એટલે એવું કંઈક હોય કે એની કમ્પેરિઝન બીજા સાથે થઈ જ નહીં શકે. ફોર એન એક્ઝામ્પલ, માં તે માં, ગાંધીજી તે ગાંધીજી. આવા બધા એક્ઝામ્પલ છે તે અનન્વય અલંકારમાં આવે. હવે છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકારમાં શું હોય કે ઉપમેયની વ્યતિ કરી હોય, એટલે કે ઉપમેયને ઉપમાન કરતા વધારે ચડિયાતું બતાવેલું હોય. ફોર એન એક્ઝામ્પલ, તેની વાણી અમૃતથી એ મીઠી છે, એટલે એની વાણીને એ આપનું આમાં ઉપમેય છે અને મીઠી એ ઉપમાન છે, સોરી અમૃત એ ઉપમાન છે, એટલે એના કરતા પણ મીઠી બતાવેલી છે, ત્યારે વ્યતિરેક અલંકાર બને છે, જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું ગણવામાં આવે. ઓકે, ચલો આગળ. નેક્સ્ટ, માય ઓલ્ડ જોબ વોઝ બ્લેન્ક, ધેન ધીસ જોબ. ઓનલી 5 સેકન્ડ. ઓકે, આનો આન્સર આવશે ઇઝીયર. નેક્સ્ટ, અવકાશ ઉડ્ડયન માટેના નિયમો દર્શાવનાર પ્રથમ પુસ્તક મેથેમેટિક્સ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી કોણે લખી હતી? ઓનલી 7 સેકન્ડ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે, તો આનો આન્સર આવશે ન્યૂટન. નેક્સ્ટ, ભારતમાં લોકાયુક્ત નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય સોરી કયું છે? ઓનલી 5 સેકન્ડ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ડન. મહારાષ્ટ્ર. આનો આન્સર મહારાષ્ટ્ર આવશે. નેક્સ્ટ, આ એક સિરીઝ છે, તમારે મને આનો આન્સર આપવાનો છે. હું આમાં તમને 20 સેકન્ડ આપીશ. સિરીઝ એકદમ ઇઝી જ છે, એટલે 20 સેકન્ડ ઇનફ છે. 6, 13, 25, 51 ડેશ, આમાંથી કયું આવશે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. 20 સેકન્ડ આપીશ આને કમ્પ્લીટ કરવા માટે. યોર ટાઈમ ઇઝ ઓવર. ચલો હવે હું તમને અહીંયા એક્સપ્લેન કરી દઉં. આનો આન્સર સી આવશે, 101. કઈ રીતે? તો જો, 6 × 2 ઇઝ ઇક્વલ ટુ 12, 12 + 1 ઇઝ ઇક્વલ ટુ 13, 13 × 2 = 26, 26 - 1 ઇઝ ઇક્વલ ટુ 25, 25 × 2 = 50, 50 + 1 ઇઝ ઇક્વલ ટુ 51, અને 51 × 2 ઇઝ ઇક્વલ ટુ 102 - 1, એટલે એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે, એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે, એવી રીતે સિરીઝ આગળ જાય છે, રાઈટ. ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને
ત્રણેય પાંખોના વડા ગણવામાં આવે છે. ઓનલી 5 સેકન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે, ટાઈમ ઇઝ ઓવર. આનો આન્સર આવશે બી, 53, 2. એને અકોર્ડિંગ ત્રણેય પાંખોના વડા ગણવામાં આવે છે. નેક્સ્ટ, સોરી, પાવરપોઈન્ટના કયા બારમાં એકિયા સ્લાઇડનો સ્લાઇડ નંબર દેખાશે? સોરી, તો ઓનલી 5 સેકન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. આનો આન્સર શું આવશે? સ્ટેટસ બાર, સી, રાઈટ. હવે નેક્સ્ટ, ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે? ઓનલી 10 સેકન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે, ડન. આનો આન્સર આવશે સુનિલ છેત્રી, એ. નેક્સ્ટ, નર્મદા કોર્પોરેશનની સ્થાપના કોના સમયમાં થઈ હતી? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ, ઓનલી 10 સેકન્ડ. ઓકે, ઓકે, સો આન્સર ઇઝ અમરસિંહ ચૌધરી. નેક્સ્ટ, અમદાવાદની મિલ મજૂરનો પ્રશ્ન નિવારવા મધ્યસ્થીકાર તરીકે કોની નિમણૂક થઈ હતી? ઓનલી 5 સેકન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. સ્ટોપ. આન્સર ઇઝ બી, આનંદ શંકર ધ્રુવ. ખુશામત તો ખુદાને પણ પ્યારી છે, આ કહેવતનો અર્થ સમજાવો. ઓનલી 2 સેકન્ડ, એકદમ ઇઝી સવાલ છે. ઓકે, ફાઇન, ડન. શું આનો આન્સર આવશે? વખાણ તો સૌને ગમે, એ. હવે નેક્સ્ટ, છેક આવું થશે એની તો કલ્પના જ નહોતી, નિપાટ જણાવો. 5 સેકન્ડ, સ્ટાર્ટ યોર ટાઈમ. ઓકે, ડન. આન્સર આવશે છેક, સી. હવે હું તમને નિપાત વિશે થોડી ઇન્ફોર્મેશન આપું. નિપાત, નિપાત કોને કહેવામાં આવે? તો એ સેન્ટેન્સમાં એવો એક વધારાનો શબ્દ હોય છે કે જેનાથી સેન્ટેન્સ બોલવામાં ભાર પડે છે. મતલબ એ સેન્ટેન્સમાં આખું એક બોલવાની જે અદા હોય ને તે જ ચેન્જ થઈ જાય છે, રાઈટ? હવે નિપાત જો નીકળી જાય ને, આઈ મીન આપણે નિપાતને કાઢી નાખીને પછી એ સેન્ટેન્સ બોલીએ ને, તો સેન્ટેન્સનો મિનિંગ ચેન્જ નથી થતો, એઝ ઇટ ઇઝ જ રહે છે. એ છે નિપાત. એટલે કે કંઈક વધારાનું ઉમેરવામાં આવે સેન્ટેન્સમાં, એને નિપાત કહેવામાં આવે છે. તો આમાં જે છે તે નિપાત છે, છેક, રાઈટ? ચલો આગળ વધીએ. હેઝ એનીવન સીન દિશા ડેશ ટુ વર્ક ટુડે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ, આઈ વિલ ગીવ યુ 15 સેકન્ડ. ઓકે, સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે, સ્ટોપ. આન્સર ઇઝ સી, કમિંગ ટુ વર્ક ટુડે. ઓકે, નેક્સ્ટ, યુરો 6 ઉત્સર્જન મણકો ભારતમાં ક્યારથી લાગુ પડશે? ઓનલી 5 સેકન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે, સો આન્સર આવશે ડી, 1 એપ્રિલ 2020. મીન્સ હવે જે નેક્સ્ટ મંથ આવે છે, 1 એપ્રિલ નેક્સ્ટ મંથ, ત્યારથી યુરો 6ના બધું જે હમણાં જે નીકળે છે તે લાગુ પડશે. હવે યુરો 6 શું છે? તમને ખબર છે કે હમણાં જે બધી વ્હીકલો છે તે આપણે યુરો મતલબ BS6 BS4 પરથી BS6 પર આપણે જઈએ છીએ, જેથી કરીને પોલ્યુશન ઓછું થાય,
એનો ઉદ્દેશ્ય મેં આ છે કે આપણે જે હમણાં હાઈ પોલ્યુશનમાં જીવી રહ્યા છે, તો થોડું પોલ્યુશન ઓછું કરવાનો આનો ઉદ્દેશ્ય છે. એટલે બધી વ્હીકલ હવે જે ટ્રાન્સફર થાય છે તે યુરો 6 પર ટ્રાન્સફર થાય છે. યુરો 5 આવ્યું નથી, BS5 આવ્યું નથી, બીકોઝ અમે એટલા પાછળ હતા કે હવે BS5 ને ઇન્ટ્રોડ્યુસ કરવાનો કોઈ મિનિંગ નથી. અને એટલું બધું પોલ્યુશન થઈ ગયું છે એટલા માટે ડાયરેક્ટ BS6 પર આપણે જમ્પ કર્યો છે. તો હવે તમે એડમાં પણ જોયું હશે, એક્ટિવાની એડ આવી, બધી કારની મોટર્સની એડવર્ટાઇઝ આવે છે કે BS6 BS6, રાઈટ? તો હવે એ નેક્સ્ટ મંથમાં લાગુ પડે છે. સો આગળ વધીએ. તાજેતરમાં નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા ખાતે સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલય તથા અન્ય 3 સંગ્રહાલય ઉદ્ઘાટન કર્યું. આ ચારેય સંગ્રહાલયોને શું નામ આપવામાં આવ્યું છે? 10 સેકન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે, ડન. સો આન્સર આવશે ક્રાંતિ મંદિર. નેક્સ્ટ, નીચેનામાંથી કોની બર્તન શક્તિ વધારે છે? ઓનલી 5 સેકન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે, ડન. આન્સર આવશે હાઇડ્રોજન. નેક્સ્ટ, નીચેનામાંથી કયું એક શહેર સૌથી પૂર્વમાં આવેલું છે? ઓનલી 5 સેકન્ડ. ડન. સો આમાં આવશે સી, લખનૌ. નેક્સ્ટ, આ લાસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, કસબી અને કસબી, ઝારકાસી, જરબાફ શેના ઉદાહરણો છે? કચ્છની દુધારી ભેંસોના, કાઠિયાવાડની જાતવાન ઘોડીઓના, સોનાના તારના ઉપયોગથી બનતા વસ્ત્રોના, કે પછી દી ગુજરાતની પાઘડીઓના પ્રકાર છે? સો યોર ટાઈમ સ્ટાર્ટ ના, આમાં હું તમને 10 સેકન્ડ આપીશ. યોર ટાઈમ સ્ટાર્ટ. સ્ટોપ. આમાં આન્સર આવશે સી, સોનાના તારના ઉપયોગથી બનતા વસ્ત્રો. ઓકે, તો આ હતા આજના ડે માટે 26 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે જે લોકો ગુજરાત ગવર્મેન્ટની, PIની અને સ્ટેટ લેવલ એટલે જે ટેક્સ ઇન્સ્પેક્ટર છે એની પ્રિપરેશન કરે છે, અને એ સિવાય પણ ઘણા લોકો બિન સચિવાલયની એક્ઝામની તૈયારી કરે છે, એના માટે પણ આ ક્વેશ્ચન્સ ઉપયોગી છે. ઓકે, તો બસ આ વિડીયોમાં આટલું જ. હવે હું ફરીથી ત્રીજો ભાગ લઈને આવીશ આ સિરીઝનો, અને તમારે જો ત્રીજો ભાગ જોવો હોય અને મારા વિડીયો સાથે અપડેટ રહેવું હોય તો તમે મારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો. બેલ આઇકન પર પ્રેસ કરવાથી તમને મારા વિડીયોની નોટિફિકેશન યુટ્યુબ તરફથી મળતી રહેશે. ઓકે, તો ચલો આજના વિડીયોમાં આટલું જ. હવે ફરીથી મળીએ બીજા 25 ક્વેશ્ચન સાથે એક નવા વિડીયોમાં. સો હેવ અ નાઇસ ડે એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ પ્રિપરેશન.